બોડોલીના અલીપુરા છોટાઉદેપુર રોડ પર પાર્ક કરેલી ગાડીનો કાચ તોડી રોકડ રકમ અગત્યના કાગળો તેમજ લેપટોપ સાથેની બેગ ઉઠાવી ગઠિયો ફરાર થતા બોડોલી પોલીસ સ્ટેશનમાં કાર માલિક દ્વારા અજાણા ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। દરવાજાનો કાચ તોડી સીટ પર મૂકેલો લેપટોપ તેમજ રોકડ રકમ અને ક્રેડિટ કાર્ડ, આધાર કાર્ડ, ડેબિટ કાર્ડ, પાન કાર્ડ સાથે કંપનીના કાગળો સાથેની બેગ કોક ગઠિયો ઉઠાવી ચોરી કરી ફરાર થઈ ગયો હતો। કબીર સેલ્સ કોર્પોરેશનમાં ગિફ્ટ આપી ગાડી પર પાછા ફરેલા સંજયભાઈ અને પ્રજ્ઞેશભાઈ ગાડીનો કાચ તૂટેલો જોતા બંને જણ આશ્ચર્યમાં પડી ગયા હતા અને સીટ પર તપાસ કરતા લેપટોપવાળી બેગ જોવા ન મળતા તેઓ આસપાસમાં રોડ પર અને દુકાનો પર લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી, પરંતુ કંઈ જોવા ન મળતા તેઓ તરત જ બોડેલી પોલીસ સ્ટેશને જઈને બનાવ અંગેની જાણ ફરિયાદ નોંધાવતા બોડેલી પોલીસે ઇપીકો કલમ 379-427 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। બપોરના 2:15 વાગ્યાના અરસામાં જાહેર રસ્તા પર બનેલા આ ગાડીનો કાચ તોડી લેપટોપ તેમજ ₹10,000ની રોકડ મળી કુલ 45,000ની ચોરીના બનેલા બનાવને લઈ સમગ્ર વેપારી આલમમાં અને લોકોમાં ચકચાર મચી જવા પામી છે। અલ્લા રખા પઠાણ, ZSTV, છોટાઉદેપુર। શું બનાવ બન્યો છે? આજે હું અને મારા સાથી કર્મચારી પ્રજ્ઞેશભાઈ શાહ અમે બરોડાથી અમારા બધા ડીલરોને ઓડી નિમિત્તની જે વંડર સિમેન્ટ કંપની તરફથી જે ગિફ્ટ આવેલી હતી એ અમે આજે આપવા નીકળેલા તો ડભોય સંખેડા થઈ અને અમે બપોર સુધીમાં બોડેલી પહોંચ્યા અને બોડેલીમાં બધા ડીલરોને આપતા આપતા અમે અમારા ડીલર કબીર સેલ્સ કોર્પોરેશન છે એમની દુકાને એમને જ્યારે ગિફ્ટ આપવા ગયા ત્યારે અમે જ્યારે અંદર બેઠેલા હતા અને અમારી ગાડી રોડ ઉપર જ બહાર પાર્ક કરેલી હતી તો ગાડીની પાછળની સીટ ઉપર અમારા બીજી હોડીની ગિફ્ટો, અમારા કપડાની બેગ તથા એક મારી લેપટોપની બેગ હતી એ અમે પાછળ મૂકેલી હતી। અમે જ્યારે કબીર સેલ્સમાંથી ગિફ્ટ આપી અને 20-એક મિનિટ પછી જ્યારે બહાર નીકળ્યા ત્યારે અમે જોયું કે અમારી ગાડીનો પાછળનો કાચ તૂટેલો હતો અને તપાસ કરતાં જણાયું કે મારી જે લેપટોપની બેગ હતી એ એમાંથી ગાય